नमस्ते मित्रों, मारा किचन में आपनु स्वागत छे। मित्रों, आज आपने बनावीशु राजभोग श्रीखंड। बार मळे एनाथी पण टेस्टी अने शुद्ध श्रीखंड घर में रहेला ज इन्ग्रीडियंट्स थी आसानीथी तमे बनावी शको छो। तो आवो एने बनावानु शुरू करिए। राजभोग श्रीखंड बनावा माटे मैं अहीं लीधेल छे कुल 800 ग्राम दही। मीडियम थी पण ओछू खाटू होय एवुं अहीं दही लेवानुं छे। श्रीखंड बनावा माटे सौ प्रथम दही में रहेलू एक्स्ट्रा पानी दूर करी अने दहीनो सरस मस्को तैयार करवानो होय छे। दहीनो मस्को तैयार करवा माटे एक वासण में हूँ स्ट्रेनर राखू छू। तमे आ प्रकारनू काणावाळू वासण पण अहीं सेट करी शको छो। हवे तेना पर साफ सफेद सुतराव कपड़ू राखवानू छे। जो कपड़ू कलरफुल होय तो तेनो कलर दही साथे बेसी जवानी शक्यता रहे माटे अहीं सफेद कपड़ू ज पसंद करो। हवे आ दही ने कपड़ा पर लईशु जेथी तेमां रहेलू वधारानुं पाणी दूर करी शकाय। घरे सरस मजानुं घट जेने आपणे टेपा जेवुं कहीए एवुं दही कई रीते बनावी शकाय तेनी रेसिपी मैं चेनल पर शेर करेली छे। जो कोई कारणसर दही वधारे खाट्टू थई गयुं होय तो दहीमां एक्स्ट्रा पाणी एड करी અને વધારાનું પાણી દૂર કરી અને દહીંને તમે મોળું પાડી શકો છો। કપડા પર મેં બધું જ દહીં લઈ લીધું છે। હવે કપડાના ચારેય છેડા ભેગા કરી પોટલી જેવું બનાવી હળવા હાથે પ્રેસ કરી અને જેટલું પાણી નીકળી શકે તેટલું એક્સ્ટ્રા પાણી નીતારી અને દૂર કરી દેવાનું છે। અહીંયા આ દહીંમાંથી મેક્સિમમ પાણી નીતારી લીધું છે। જેટલું પાણી નીકળે તેટલું આ સ્ટેજ પર નીતારી લેવાનું છે। આ પાણી ખૂબ જ હેલ્ધી છે જેને ફેંકી ન દેતા આનો યુઝ કઢી બનાવવા માટે કે સબ્જીમાં તમે કરી શકો છો। હજુ પણ આ દહીંમાં ઘણું એક્સ્ટ્રા પાણી હોય છે માટે આ પોટલીને આ રીતે હેંગિંગ પોઝિશનમાં રાખીને એક્સ્ટ્રા પાણી નીતારી શકાય। પણ શ્રીખંડ હંમેશા સમર સિઝનમાં જ બનતો હોય છે અને આ સિઝનમાં ખૂબ જ ગરમી હોય છે માટે આને રૂમ ટેમ્પરેચર પર હેંગિંગ પોઝિશનમાં રાખીને પાણી નીતારવામાં આવે તો આ દહીં ખાટું થઈ શકે અને એવો શ્રીખંડ ખાવામાં વધુ ટેસ્ટી લાગતો નથી। માટે આ દહીંમાંથી એક્સ્ટ્રા પાણી દૂર કરવા માટે આ દહીંની પોટલીને હું આ રીતે સ્ટેનરમાં રાખી દઉં છું અને નીચે એક વાસણ રાખી દઉં છું। હવે શક્ય હોય તો આના પર આવું ભારે વાસણ રાખીને આ બધું જ રેફ્રિજરેટરમાં રાખી દેવાનું છે। 5-6 કલાક માટે આ પોઝિશનમાં અને રેફ્રિજરેટરમાં રાખીશું જેથી દહીંમાં રહેલું એક્સ્ટ્રા પાણી આ વાસણમાં આવી જાય અને દહીંનો સરસ મસ્કો બનીને તૈયાર થાય। જો ફ્રીજમાં વધુ જગ્યા ન હોય તો તમે માત્ર આ રીતે પણ રાખી શકો છો। આ રીતે રાખવાથી પણ દહીંમાં રહેલું ઘણું ખરું પાણી નીતરી જશે। જો આ રીતે રાખો તો થોડો સમય વધુ રાખવાનો। આ દહીંને મેં 6 કલાક માટે રેફ્રિજરેટરમાં રેસ્ટ આપેલ છે। અહીં આ દહીંમાંથી ઘણું બધું એક્સ્ટ્રા પાણી પણ નીતરેલું છે। અહીં સરસ કોરો કોરો એવો દહીંનો મસ્કો બનીને તૈયાર છે। શ્રીખંડ બનાવવા માટે જો દહીંમાંથી સરખું એક્સ્ટ્રા પાણી નીતરી જાય અને દહીં આ રીતે સરસ કોરું કોરું બને તો જેમાંથી સરસ ટેસ્ટી શ્રીખંડ બનીને તૈયાર થાય છે। માટે શ્રીખંડ બનાવતી વખતે હંમેશા મેક્સિમમ પાણી નીતરે તેટલું નીતારી અને દહીંનો મસ્કો સાવ ડ્રાય બનાવીને તૈયાર કરવાનો છે। હવે દહીંના મસ્કાને સરસ ફીણી અને સ્મૂથ બનાવવાનો છે। મિત્રો, આ અગાઉ પણ મેં આઈસ્ક્રીમ શ્રીખંડ તેમજ માવા બદામ શ્રીખંડ બનાવવાની પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ અને યુનિક રેસિપી મારી ચેનલ પર શેર કરેલી છે। એ રીત મુજબ પણ આઈસ્ક્રીમ શ્રીખંડ અને માવા બદામ શ્રીખંડ ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। 2-3 મિનિટ્સ માટે આ રીતે ફેટી લેવાનો છે। ફેટી લીધા બાદ હવે તેમાં એડ કરું છું 1/2 કપ દળેલી ખાંડ, ગ્રામમાં છે 70-75 ગ્રામ જેટલી થાય, ફરી બરાબર મિક્સ કરીશું। અહીંયા પ્લેન શ્રીખંડ બનીને તૈયાર છે। આમાં જે ફ્લેવરનો બનાવવો હોય એ પ્રમાણે તમે કેસર પિસ્તા, કાજુ બદામ કે કાજુ કિસમિસ કે પછી ફ્રૂટ્સ એડ કરી અને અલગ અલગ ટેસ્ટ આપી શકો છો। પણ અહીં આપણે બનાવવો છે રાજભોગ શ્રીખંડ, તે માટે મેં 1/8 ટેબલ સ્પૂન જેટલું ઉફાળું દૂધ લીધેલ છે જેમાં 15-20 કળીઓ ઉમેરી અને આ દૂધને રેસ્ટ આપેલ છે। આ પ્રોસેસ અગાઉ કરી લેવાની છે જેથી અહીં સરસ કેસરી દૂધ બનીને તૈયાર થઈ જાય। અહીં આ દૂધનો કલર પણ સરસ ટેમ્પટિંગ કેસરી આવેલ છે। હવે આ કેસરવાળું દૂધ તૈયાર કરેલા પ્લેન શ્રીખંડમાં એડ કરું છું।
સાથે તેમાં હાફ ટેબલસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરીશું. ફરી બધું સારી રીતે મિક્સ કરીશું. કેસર વાળું દૂધ ઉમેરતા જ દૂધમાં સરસ ક્રીમી કલર આવેલ છે. મિક્સ થતા જ એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલા બદામ, કાજુ તેમજ પિસ્તા. ફરી બધું સારી રીતે મિક્સ કરીશું. અહીં બજારમાં મળે તેનાથી પણ સરસ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો રાજભોગ શ્રીખંડ બનીને તૈયાર છે. કલર, ટેક્સચર બધું જ બિલકુલ માર્કેટમાંથી શ્રીખંડ લાવીએ તેવું જ આવેલું છે. આ શ્રીખંડને બની ગયા બાદ રેફ્રિજરેટરમાં રાખીને ઠંડો ઠંડો કરીને સર્વ કરવામાં આવતો હોય છે. શ્રીખંડનું પૂરી સાથે સારું એવું કોમ્બિનેશન છે. તો અત્યારે સમર સિઝન છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. શ્રીખંડ અને પૂરી તેમજ રાજભોગ શ્રીખંડ બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.